અને તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2024-25 રૂપિયા 77.7 કરોડનો અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે સમાજ કલ્યાણ, ખેતીવાડી, બાંધકામ, કુદરતી આપત્તિ ક્ષેત્રે નાણાકીય જોગવાઈ કરાઈ. પાટી તાલુકા પંચાયતની બુધવારે મળેલી સામાન્ય સભામાં વિકાસલક્ષી વર્ષ 2024-25 રૂપિયા 77.60 કરોડનો અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. પાટી તાલુકા પંચાયતના સભાખંડમાં બુધવારના બપોરે 1 કલાકે પ્રમુખ દક્ષેશ પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. બાદમાં ગત સભામાં લીધેલા નિર્ણયો પર લીધેલા પગલા બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયત પાડીનું વર્ષ 2024-25 રૂપિયા 77.60 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ દક્ષેશ પટેલે જણાવ્યું હતું કે પાડી તાલુકા પંચાયતના ભંડોળમાંથી બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે અને કુદરતી આપત્તિ ક્ષેત્રે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. સભામાં ઉપપ્રમુખ ડિમ્પલબેન પટેલ, કારોબારી અધ્યક્ષ રાકેશ પટેલ, સભ્ય બચુભાઈ પટેલ, સિનિયર ક્લાર્ક હારૂનભાઈ તથા સભ્યો હાજર રહ્યા હતા. આ સભામાં હાજર ભાજપ તરફી 21 અને કોંગ્રેસ તરફી 1 સભ્ય હાજર રહ્યા હતા, જેથી પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી પાડીની બોડી વિકાસલક્ષી બજેટને લીલી ઝંડી આપી હતી અને બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આજે કેટલા દિવસ થયા છતાં બેસતા નથી, એ પ્રોબ્લેમ બી કેવો પૂછે. આ કારોબારી અધ્યક્ષ બ્લોક કેટલા દિવસથી રાખેલા છે, હજુ પણ બેસાડ્યા નથી, તો કઈ એનું કારણ શું, રીઝન શું, એટલે કઈ રીતે ઉચકીલે બ્લોક નથી, ખરાબ લાગતું છે અમને. બજેટ બધાની મંજૂરીથી બજેટ પાસ થયું અને બજેટની રકમ છે 77.60 લાખની રકમ છે, સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. કયા શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે અને કુદરતી આપત્તિ ક્ષેત્રે ફાળવણી દ્વારા સભ્ય ફાળવવામાં આવ્યો છે અને બધા સભ્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.